નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે સુપ્રસિદ્ધ નાગદેવતા એવા લુણસાપુરિયા દાદાના દર્શને નાગપંચમીનો તહેવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા, તેમજ 5,000થી વધુ શ્રદ્ધાળુઓ પગપાળા લુણસાપુરિયા દાદાના દર્શને પહોંચ્યા અને રસ્તામાં સેવાના સ્ટોલ પણ ઊભા કરાયા હતા. લુણસાપુરિયા દાદાના દર્શન માટે અહીં દર વર્ષે જાણે મેળો ભરાતો હોય તેવી માનવ મેદની ઉમટે છે. રસ્તામાં પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા પ્રસાદીનો સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો. ચાર નાળા નજીક તેમણે ગુંદી ગાંઠિયા, મહાપ્રસાદ અને પાણીની સેવાનું આયોજન કરેલ, જ્યારે વર્તમાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મંદિરના આગળના ભાગે સ્ટોલ બનાવ્યો હતો, જેમાં યાત્રાળુઓને ફરાળ સ્વરૂપે સૂકી ભાજી આપવામાં આવેલ. અહીં સેવા માટે ધારાસભ્યની ટીમ ઉપરાંત સરપંચ શિવાભાઈ અને કાનાભાઈ ગોહિલ વગેરે યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તે માટે હાજર રહેલા. અહીં આજુબાજુના બાબરકોટ, રોઈસા, બલાણા, લુણસાપુર, કોવાયા, નાગેશ્રી વગેરે ગામોમાંથી 5,000થી વધુ શ્રદ્ધાળુઓ લુણસાપુરિયા દાદાના દર્શને પહોંચ્યા હતા અને અહીં યોજાયેલ લોકમેળાનો લાભ લીધો હતો અને નાગદાદાના મંદિરે દર વર્ષે શ્રાવણ માસમાં નાગપાંચમના દિવસે મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. રિપોર્ટર સંજય સલખણા સાથે પીએનજી ન્યૂઝ, રાજુલા. નાગપાંચમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટે સાથોસાથ ભવ્ય મેળાનું પણ આયોજન થયેલ છે. તો હર વર્ષની જેમ આ વખતે મોટી સંખ્યાએ જે દાદાના દર્શન કરી અને લાવો લીધો છે, તો લુણસાપુર ગામની પ્રજા અને લુણસાપુર ગામના લોકોએ ખૂબ જ સાથ સહકાર આપેલો, એ બદલ અમે લુણસાપુર ગામ બધી બધાનો આભાર માનીએ છીએ. પોલીસ કર્મી, પત્રકારો, પછી અમારા જે કામદાર ભાઈઓ છે, જે સેવકો છે, એનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.